સુરત જિલ્લામાં ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે શાકભાજીના વેપારીને પણ અસર પડી રહી છે. અન્ય રાજ્યોમાંથી આવતું શાક બંધ થતા ભાવોમાં પણ ધરખોળો વધારો થયો છે. ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે સુરત જિલ્લામાં શાકભાજીના વેપારને પણ અસર પડી રહી છે. અન્ય રાજ્યોમાંથી આવતું શાકભાજી બંધ થતા ભાવોમાં પણ ધરખમ વધારો થયો છે. હાલ છેલ્લા 5 દિવસથી હાઈવે પર ટ્રકોની દોડતી બંધ થઈ ગઈ છે. વિવિધ પ્રકારના પડતર પ્રશ્નોને પગલે છેલ્લા 5 દિવસથી ટ્રાન્સપોર્ટ સજ્જડ બંધ પડી રહ્યા છે, જેની અસર અને આડઅસર સુરત જિલ્લાના નાના મોટા શાકભાજી માર્કેટના વેપારીને પણ અસર થઈ રહી છે. સામાન્ય રીતે કાંદા, બટેટા, ટમેટા મહારાષ્ટ્ર તરફથી લવાય છે. ટ્રાન્સપોર્ટ બંધ થઈ જતા વેપારીઓ મુશ્કેલમાં મુકાયા છે. શાકભાજીનો ભાવ વધી ગયો છે. જે શાકભાજી 20-30 રૂપિયા કિલો મળતી હતી એ 50-60 રૂપિયા કિલો થઈ ગયેલી છે. અને શાકભાજી ટ્રાન્સપોર્ટના કારણે શાકભાજીનો ભાવ વધી ગયો. જે શાકભાજી અમને 30 રૂપિયા કિલો 40 રૂપિયા કિલો પડતી હતી હવે 50-60 રૂપિયા પડી ગયેલી છે. અને પછી સસ્તીની જગ્યાએ મોંઘી વેચવી પડે. ટ્રાન્સપોર્ટેશનમાં કેમ કે માલ આવે નહીં, માલ આવે ડબલનો ભાવ થઈ ગયો. ટ્રાન્સપોર્ટવાળા જે ટેમ્પાનું ભાડું 1500-2000 રૂપિયા હોય હવે 3000 રૂપિયા અને 2500 રૂપિયા માંગે. અમારે શાકભાજી લાવવા માટે તો કોઈ બી ભાવ આપીને ભાડું આપીને માલ તો લાવવો જ પડે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ સુરત.